નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું ટનેલ સોનલ, અશ્વમેઘ વિદ્યાલય પાટણ. મિત્રો, આજે આપણે ધોરણ 3માં વિષય છે ગણિત નંબર, અને એમાં આપણું પ્રકરણ છે આપો અને લો. એમાં આપણે આજે દાખલાઓ ગણશું. દાખલાઓ આપણે સરવાળા, બાદબાકી એવા ઘણા પ્રકારના દાખલાઓ શીખ્યા છે, પરંતુ આજે આપણે વ્યવહારુ દાખલાઓ ગણશું. તો જોઈશું, પહેલો દાખલો આપ્યો છે તો આપણે શરૂ કરી વાંચીશું. એક શાળામાં બીજા ધોરણમાં 220 વિદ્યાર્થીઓ અને ત્રીજા ધોરણમાં 150 વિદ્યાર્થીઓ છે. શું કીધું છે? એક શાળા છે, એમાં બીજા ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો 220 વિદ્યાર્થીઓ છે, અને ત્રીજા ધોરણમાં 150 વિદ્યાર્થીઓ છે. એકમ નો અંક 1 મૂકીએ છીએ અને વધતી ઉપર
બાગમાં કુલ 591 ઝાડ છે. આગળ બેટા આપણે જોઈશું સીમા પાસે 215 રૂપિયા હતા. સીમા નામની છોકરી છે, એની પાસે 215 રૂપિયા હતા અને ઉમંગે તેને 305 રૂપિયા આપ્યા. સીમા પાસે કેટલા રૂપિયા હતા? તો સીમા પાસે 215 રૂપિયા હતા અને ઉમંગે તેને 305 રૂપિયા આપ્યા. હવે સીમા પાસે કેટલા રૂપિયા થયા? શું સરવાળો 500 થી ઓછો કે વધુ? તો સરવાળો 500 થી ઓછો આવશે કે વધારે આવશે એ આપણે ગણીને જોઈશું. તો મિત્રો અહીં સીમા પાસે 215 રૂપિયા હતા અને ઉમંગ એને 305 રૂપિયા આપે છે. તો આપણે બંનેનો સરવાળો કરીશું. તો સીમા પાસે 215 રૂપિયા સીમા પાસે હતા. સરવાળો કરશું 8 વત્તા 8 કેટલા થશે 16 માટે અહીંયા
આવશે 6 અને મધ્ય આવશે 1 9 ને 1 10 10 વત્તા 3 13 3 અહીં આવશે 10 ના સ્થાને મધ્ય આવશે માટે 3 અને 6 ના સ્થાન પર 1 આવશે તો 5 અને 1 6 7 અને 8 તો જવાબ આવશે 836 જવાબ કેટલો આવશે 836 પુરુષો અને સ્ત્રી તો આપણે શું પ્રશ્ન પૂછ્યો છે કે સાક્ષર વ્યક્તિઓ કેટલી તો સાક્ષર વ્યક્તિઓ 836 છે તો આપણે જવાબ લખીશું સાક્ષર વ્યક્તિ 836